અબડાસા તાલુકાના જખૌ ગામમાં મારામારીના બનાવમાં એક મહિલા ઘવાતા તેને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અબડાસા તાલુકાના જખૌ બંદર ખાતે જાણવા મળતી વિગતો અનુસાર હોડી રાખવા મુદ્દે બબાલ સર્જાતા કોઈ શખ્સો મામતભાઈને પાઈ પડે હુમલો કરવા આવતા હતા, પરંતુ મામતભાઈના પત્ની તેમને બચાવવા આવતા તેમની પત્નીને ઈજાઓ પહોંચી હતી, તેમજ તેમની પત્ની ગર્ભવતી હતી અને આ બનાવમાં તેમનું બાળક પણ મૃત પામ્યું હતું, જેથી તેમની પત્નીને સારવાર અર્થે ભુજની જીગે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મામતભાઈ જખુ બંદર મારા વાઈફ છે. અમારી હોડી રાખવા માટે સી મગજમારી થઈ હતી. અમે એ લોકોના ઘરના બાજુમાં હોડી રાખી દીધી, પાણી ઉતરેલો હતો તો હોડી રાખી, તો એ લોકો કહે કે અહીંયા હોડી રાખી હોય તો હપ્તા પેટે અડધી મચ્છી, આ મચ્છી છે ને આમાંથી અડધી મચ્છી અમને હપ્તા પેટે રાખો તો અહીંયા હોડી રાખી શકો, નહીં તો હોડી તમે અહીંયા રાખી નહીં શકશો. તો અમે કીધું કે હપ્તા પેટે તો અહીંયા જખુ બંદરમાં એ સિસ્ટમ નથી કોઈની બી કે અમે મચ્છી આપીએ. તો એ કહે કે મચ્છી તો તમારે આપવી જ પડશે, બાકી હોડી લઈ લો. તો અમે કીધું કે હોડી અમે મચ્છી નીકળી જાય પછી લઈ લઈશું. તો કે મચ્છી નીકળે કે ના નીકળે હોડી લઈ લો. ને અમે એમ વાતચીત કરતા હતા ને તો એ લોકો બધી પાઇપ ને લોખંડના ને લાકડીને લઈને બધી મારવા એ લોકો અહીંયા ત્યાં આવી ગયેલા. તો મારી ઘરવાળી મને બચાવવા માટે મારા આગળ એ લોકોના સામે ઊભી રહી ગઈ. એને મારી મારી નાખવાનો હુમલો કર્યો ને એના માથે પેટ્રોલ છાંટી દીધો હતો, ને જાનસી મારી નાખવાનો હુમલો કર્યો ને મને બી અહીંયા મારી દીધો હતો લોખંડનો પાઇપ. ને અમારા ઘરમાં 5 જણાની ઈજા થયેલી હતી, 5 જણાને લાગેલો હતો. હા, ગર્ભવતી પેટસી હતી 2 મહિના, બાળક બીનું હા જીવહત્યા કરી નાખી એ લોકોએ. અયુબ ઇબ્રાહમ ભેસલિયા ને એનું છોકરો હારુન અયુબ ભેસલિયા ને 7 જણા હતા એ બધી મારવામાં. એ અમે પોલીસ FIR કરેલી છે તો એ લોકોને જામીન બી થઈ ગયા ને મારી ઘરવાળીની આવી હાલત છે. અમારી માંગ એ છે કે પોલીસ અહીંયા આવે ને અમારી તપાસ કરે ને એ લોકોના માથે કાયદેસરની એક્શન લે, બસ એ જ માંગ છે. ને એ લોકોને એ જે ગુનો કર્યો છે એની સજા મળવી જોઈએ.